सदानन्दम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलम्भो जन्मच्छ शोभाक्षियुगल कृपापरवार सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદગુરુ આધારણ સ્વામીનું ચરિત્ર આપણે ફેબ્રુઆરી મહિનામાં સાંભળ્યું હતું હવે ફેબ્રુઆરીનું ઠેક નવેમ્બરમાં કોને યાદ હોય છતાંય આપણે તો એવો પ્રયાસ કરવાનો કે પાછું યાદ આવે અને નવામાં પ્રવેશ કરીને પાછું વહેલા યાદ રહે આધારણ સમયનું બહુ દિવ્ય ચરિત્ર છે મોટા સંતોના ચરિત્રથી આપણને આપણા જીવન ઘડવા માટેનું બહુ મોટું બળ મળે ભાથું મળે એવું મોટા સંતોના ચરિત્રો છે જેમ ભગવાનના ચરિત્રો કલ્યાણકારી છે એમ જ ભગવાનના મોટા સંતો ભક્તોના ચરિત્ર કલ્યાણકારી છે એટલા માટે કલ્યાણકારી છે કે ભગવાનના ચરિત્રો ફક્ત આપણને સાંભળીને પાવન કરે છે જ્યારે ભગવાનના સંતો ભક્તોના ચરિત્ર આપણને ભગવાનને રાજી કરવાનો માર્ગ બતાવે છે માટે એ ચરિત્રો પાવનકારી છે આપણે જે છેલ્લે કથા સાંભળી હતી કે આધારાનંદ સ્વામી સાધુ થયા સ્વામીમાં ઘણા બધા સદગુણો હતા સાથે ઘણી બધી કળાઓ હતી કળા અને સદગુણ બંનેનો સમન્વય બહુ ઓછામાં જોવા મળે એ સદ્ગુરુ આધારાનંદ સ્વામીમાં સહજ હતો એ આધારાનંદ સ્વામીનું જીવન મહારાજે ત્યારે મહારાજનો અને મુક્તાનંદ સ્વામીનો બહુ સ્વામીએ રાજીપો લીધો હતો એમાં જ આપણે આગળ પ્રવેશ કરવો છે મોટા સંતનો દિવ્ય ચરિત્ર મોટા સંતનો દિવ્ય ચરિત્ર મોટા સંતનો દિવ્ય ચરિત્ર મોટા સંતનો દિવ્ય ચરિત્ર આપણા જીવન કરે છે પવિત્ર જીવન કરે છે પવિત્ર માટે એની વાતો કારો ન માટેની વાતો કરો નિત્ય માટે એની વાતો કારો નિત્ય ि पियोडा माथाय प्रीत यति पियो माथाय प्रीत यथि पियोडा माय प्रीतपयो माथाय प्रीत मारे आसरो प्रभुतमा માતા જ પ્રકાશો માટે હું મા જ પ્રકાશો માટે હોમ મા પ્રકાશો માટે હું માતા જ પ્રકાશો મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને અસ્તિત્વ ને પ્રભુ મેટી મારા અસ્તિત્વ ને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી મારે જાવું છે ત મારે જાઓ છે મને ભેટી મારે જાઓ છે ભેટી મારે જાઉં મને ભેટી મારે જાઉં છે તમને ભેટી સ્વામીને જીવન દરમિયાનનું આ એક સૂત્ર લાગે જેમ માળાના મનકામાં દોરો સંસરો ચાલ્યો જાય એમ મોટા સંતો એના જીવનની અંદર આ સહજ દેખાય કે જે પોતાનું અસ્તિત્વ ઓગાળવામાં જ મંડેલા છે જીવ પ્રાણે માત્ર અસ્તિત્વને ટકાવવા માટે મંડેલો છે ભગવાન ભગવાનના સંતો ભગવાનના ભક્તો પોતાના અસ્તિત્વને ઓગાળવા પાછળની મહેનત કરે છે આધારાનંદ સ્વામીમાં અનેક ગુણોને કળાઓ હતી છતાં દાસના દાસ થઈને રહેતા ભગવાન શ્રીહરિનો જમનો હાથ જેમ સુકાનંદ સ્વામી હતા સુકમુનિ હતા મહારાજ કાંઈ બોલે અને સુકાનંદ સ્વામી લખી લેતા એવી રીતે સત્સંગનીમાં મુક્તાનંદ સ્વામી એના હૈયાના હાર બનીને આધારાનંદ સ્વામી એમના લૈયા તરીકે રહેલા મુક્તાનંદ સ્વામી જે જે બોલતા એ સ્વામી લખી લેતા સ્વામીના શિષ્ય આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામી એ આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાસે રહે છે સ્વામી પાસે રહીને સ્વામીના અભિપ્રાયોને લખે છે હરિચરિત્રા સાગરના વિસ્માપુરના ત્રેવીસમું તરંગ એની અંદર એક કથા આવે છે કે એકવાર વાર ઘટપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં દાદા ખાચરના દરબારમાં મહારાજ બેઠા હતા ત્યાં પ્રાગજી દવે આવે પ્રાગજી દવે આધારાનંદ સ્વામી નો પરિચય આપતા શ્રીજી મહારાજને એમ કીધું કે મહારાજ આ આધારાનંદ સ્વામી કેવા છે મહારાજને ખબર ખબર હતી પણ શ્રીજી મહારાજ પણ રાજી થતા કોઈ સંત કે કોઈ ભક્તનો કોઈ સદગુણ ભગવાનની આગળ આવીને કે ભગવાન બહુ રાજી થતા જો પ્રાગજી દવેએ શું કીધું છે હરિચરિત્રા સાગરમાં લખ્યું મુક્ત મોનિ કરત ગ્રંથ કછુ જબહી મુક્ત કરત ગ્રંથ કછુ જબહી તાકે પાસ લિખાવત તબહી તાકે પાસ તબી તા કે પાસ લિખત તબીકે પાસ લિખત તબી મત મુ ઉચ્ચરત ચરણ જૈ મુક્ત મુ ઉચરત ચરણ જૈસે મો તમની ઉચ્ચ રત ચરણ જૈમ મોનિ ઉચ્ચરત ચરણ જૈસ તારી ઓરત હિ લિખત હેસ ઉરત સે હે મહારાજ આ મુક્તાનંદ સ્વામી જ્યારે કોઈ ગ્રંથ લખે ત્યારે આધારાનંદ સ્વામી પાસે રાખીને તેમની પાસે લખાવે છે સ્વામી જે રીતે બોલે તે રીતે આધારાનંદ સ્વામી ધારી લે છે કોઈ બોલતું હોય ને ત્યારે જે એનું લખવું ને બહુ અઘરી બાબત છે બોલવાવાળાનો અભિપ્રાય શું હોય અને ઘણી વખત લખવાવાળો શું લખી નાખે તે બોલવાવાળા તો હોય બોલ્યા હોય અને લખવાવાળો વાળો શું લખીને ગયો હોય બોલવાવાળો અને લખવાવાળો જ્યાં સુધી એકાબીજાના અભિપ્રાયને સિમિલર ના થાય ત્યાં સુધી બોલવાવાળાનો અભિપ્રાય ક્યારેય પણ સામેનો વ્યક્તિ લખી ન શકે વચનામૃત ગ્રંથ ચાર સદગુરુ એ લખ્યો મુક્તાનંદ સ્વામી ગોપાળનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી આ ચાર સદગુરુ શ્રીજી મહારાજની અમૃત વાણીને સીધી ઝીલી શકે એવા હતા એટલે આ વચનામૃત ઉપર વિશ્વાસ મુકાય કારણ કે મહારાજના અભિપ્રાયને જાણવા વાળા હતા મહારાજ શું કેવા માગે છે એ સંતો સમજી શકતા હતા ઘણીક ઘણીક વસ્તુ એવી હોય હોય કે બોલવાની અંદર રાખીને બોલાતી તો પણ વાળાને એને પૂર્ણ જવાબદારી છે કે પૂરવા પરનો સંબંધ જોડીને લખે નહી તો કોઈ મોટાની બાજુમાં કોઈ બેઠા હોય લઈયા તરીકે હવે કોઈ વીસ બેડી પીવા વાળો આવ્યો અને મોટા પુરુષે એમ કીધું તું પાંચ પીજે પાંચ બે લખી લીધું પાંચ બેડી પીવાનો આદેશ એ વર્ષો પછી શું થઈ જાય ના બે પીતો હોય ને એ વાંચીને પાંચ પીતો થઈ જાય પણ પૂર્વા પરનો એનો સંબંધ લખવો પડે કે વીસ પીતો તો એને છોડાવવા માટે પાંચ પીવાની મોટા પુરુષે એને રજા આપી હવે પાંચમાથી એને લઈ જવો છે જીરો ઉપર પણ તુરંત ન જાય એટલા માટે એને એટલી છૂટ આપી પણ જો લખવાવાળાને અક્કલ ના હોય તો મોટાનો અભિપ્રાય શું છે બોલવાવાળાનો અભિપ્રાય શું છે લખી નાખે શું આધારાનંદ સ્વામી એવા ન મુક્તાનંદ સ્વામીના રદગત અભિપ્રાયને જાણવાવાળા હતા અને સ્વામીનો જેવો ભાવ હોય એવું જ લખતા હતા લિખતર હે તે ભાવ સહિત લિખતર હે તે ભાવ સહિત મોક્ત મોનિકે મરજતી મિહિત મરજી મિતા મર જિજ જેમી લિખતર હેર જી મે મોક્ત મુ બહુ ભાવ રખા મુક્ત મોક્ત મુ તિમી બહુ ભાવ રખા તે આપે કરતા આપે કર કર સમ

પાછા પ્રાગજી દવે કે મહારાજ મુક્તાનંદ સ્વામીની મરજી હોય એ પ્રમાણે તરત આધારન સ્વામી સમજી જાય છે કદાચ બોલવામાં સરત ચૂક થઈ હોય તો પણ એ પ્રમાણે ભાવવાળા વાક્યો લખે છે કારણ કે નેચરલ જે બોલાતું હોય ને એ નેચરલ બોલાતું હોય એમાં ઘણીક વખત કોઈ વાર ક્ષતિ પણ રહે પણ લખવા વાળો શું વચનામૃત આજે લખ્યું છે સંતોએ તો વચનામૃત જેવું લખ્યું છે મહારાજ એવું જ બોલ્યા બેઠું એની અંદર કેટલીક વાક્ય રચનાઓ ગોઠવવી પડી હોય પરંતુ વચનામૃતનો ભાવ ફરી ન જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું શ્રીજી મહારાજ શું કહેવા માંગે છે બોલવાની લૌકિક ભાષા એવી છે ઘણી વખત અધૂરા વાક્યો હોય અધૂરા વાક્યો એને પૂરા કરવા પડે પણ પૂરા કરવાની અંદર જો વ્યક્તિ પોતાનું ઉમેરી દે તો જેનું મૂળ વાક્ય છે એનો માર એનો જે ભાવ છે માર્યો જાય શ્રીજી મહારાજે આ વચનામૃત સંતો પાસે લખાવ્યું ને તો એક વખત આખું વાંચ્યું પોતે મહારાજે આખું વચનામૃત વાંચ્યું વાંચ્યા પછી મહારાજે વચનામૃતના ખરડાઓ પચીસો થી ત્રણ હજાર ખરડાઓ હતા એમાંથી મહારાજે બસો બાસઠ ખરડાઓ પસંદ કર્યા કે આટલા ખરડા રાખો બાકીના ને વચનામૃત સંકલન તરીકે ન રાખ્યા જેના કારણે વર્તાલ અને અમદાવાદ દેશમાં વચનામૃતની સંખ્યાઓ ઓછી વધારે છે આપણા વર્તાલનું વચનામૃત હોય તો બસો બાસઠ વચનામૃત છે અમદાવાદ દેશની અંદર બસો તોતેર વચનામૃત છે એનું કારણ એટલું જ છે કે એ પણ ખરડાઓ અમદાવાદના વધારાના વચનામૃત જે તે સમયે સંતોએ કોઈ લખેલા હશે અને પાછળથી એ વખતે ઉમેરવામાં આવેલા છે પણ મહારાજના તો ઉપર બહુ મોટો આધાર છે કારણ કે બોલવા વાળો તો બોલી ગયો પણ લખવા વાળાનું જે લખેલું સાહિત્ય ને છાપેલું સાહિત્ય છે બસો પાંચસો હજાર વર્ષ બે હજાર પાંચ હજાર વર્ષ સુધી દીવા દાંડી રૂપ બનવાનું છે એટલે જો લખવા વાળો ભૂલ કરી દે ને તો હજારો ખોટા માર્ગે જતા રહે એટલે આધારાનંદ સ્વામી એવા છે જે મુક્તાનંદ સ્વામીના ભાવ વાળા વાક્યો લખે છે મુક્તાનંદ સ્વામી શું લખાવા માગે છે એવો તેમનો હૃદયનો ભાવ આધારાનંદ સ્વામી પકડી લે છે હૃદયના ભાવને કોણ પકડી શકે જેને હૃદયને જોડેલું હોય એ જેને હૃદયને જોડેલું જ નથી એ હૃદયના ભાવને ક્યારેય સમજી ના શકે ક્યારેય ના સમજી શકે કોઈના આંખના ઈશારાને સમજવું બહુ મોટી વાત છે દરેકને નથી સમજાતું હોતું ઘણાને કે પછી નથી સમજાતું ત્રણ પ્રકારના હોય હું મૂકશું એક કયા વિના સમજી જાય આમ આંખનો ઈશારો કરે ને ત્યાં ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માંગે છે બીજો કે પછી સમજે અને ત્રીજો કીધા પછી ના સમજે તમે કે આમ કર તોય ના સમજે એ ત્રીજા નંબર નો છે આધારાનંદ સ્વામી બહુ ઉત્તમ શિષ્ય હતા તરત જ તરત જ તમે જો એવું એવું જ કામ સદગુરુ ની આરે રહેતા હોય ને એમાં આપણા રણછોડ પગથ એકદમ એક્યુરેટ કામ આમ ગુરુજી ને આમ આંખ ફરે ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે આપણે વિચારીએ કે શું કીધું કાંઈ ખબર ના પડે હૃદયનો ભાવ હૃદય જોડવું બહુ અઘરું છે ભગવાન સાથે ભગવાનના સદગુરુ સાથે ભગવાનના સંત સાથે અને ભગવાનના ભક્ત સાથે હૃદયનો વાર્તાલાપ બહુ અઘરો છે પણ આધારાનંદ સ્વામી બહુ ગુણ્યલ શિષ્ય છે મુક્તાનંદ સ્વામીના ભાવને સમજી જાય છે એટલે મુક્તાનંદ સ્વામી એમને કેવા માને છે સ્વામી સ્વામીને પોતાના હાથ જેવા માને શિષ્ય તો એ સાચો જેને કોઈ સાચા સદગુરુ મળ્યા હોય એનો શિષ્યત્વ એ જ સાચું કહેવાય હું ઘણી વખત કહું છું ભક્તપણું એ સાચું છે ભગવાનની પાછળ આપણે તો રડીએ પણ ભગવાન જયારે આપણને રડે ને ત્યારે આપણું ભક્તપણું સાચું એવી રીતે સદગુરુને તો શિષ્યો હોય પણ જયારે સદગુરુને કોઈ સાચો મુમુક્ષું સાંભળે કા કેવો ભગવાનનો ભગત છે આ કેવું ભગવાન ભજવા માટેનો આને મહેનત છે આને ભગવાનને રાજી કરવાનું કેવું તાણ છે એવું જયારે સદગુરુની આંખમાં વાત્સલ્યના આંસુ આવી જાય એકાંતમાં બેઠા ત્યારે એ શિષ્ય શિષ્યત્વને જીતી ગયો ત્યારે કલ્યાણની બાજીને જીતી ગયો કાં તો સાચા ભક્ત અને સાચા સાચા ભક્ત થવા માટે શિષ્ય પડે સ્વામી મુક્તાનંદ સ્વામીના એક સાચા શિષ્ય બન્યા છે મુક્તાનંદ સ્વામી પાસે ઘણા શિષ્યો હતા પણ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં મુક્તાનંદ સ્વામી પછી તરત આધારાનંદ સ્વામીનું નામ આવે છે કારણ એ છે આધારંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને સદગુનોને એવી રીતે ઝીલ્યા છે ગુણાદિત્યાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યો હતા પણ ગુનાદિતતાનંદ સ્વામી પછી પ્રતિકૃતિ સ્વરૂપે જો ગણવામાં આવતા હોય તો બાલ મુકુંદાસજી સ્વામી છે કારણ કે સ્વામીએ સ્વામીનો એવો રાજીપો ઝીલ્યો હતો જીવનમાં જેને ભગવાન કે ભગવાનના કોઈ મોટા સંતને રાજી કર્યા નથી કોઈ મોટા ભક્તને રાજી કર્યા નથી યાદ રાખો એની જિંદગી એડે ગઈ એના જિંદગીના શ્વાસ ધમન જેવા છે કોઈ અર્થ નથી એ જીવ્યો કે મર્યો કોઈ અર્થ નથી મધ્યનું પિસ્તાળીસ વચનામૃત મહારાજ વચનામૃત કે પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો છે વચનામૃત નું હેડિંગ બહુ અઘરું છે વાંચો તો એકાવન ભૂતનું ડોડું કાઢવાનું આટલા ભૂત વળગ્યા છે કોકને એક વળગે તો હરખા નથી રહેવા દેતા આપણને કેટલા વળગ્યા છે એકાવન તો સંત જે પ્રકારે આપણા ઉપર રાજી થાય અને કૃપા કરે તેમ જ આપણે વર્તવું અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેને પણ ભગવાનને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે અને દેવલોક મૃત્યુલોકને વિશે જે જે સુખિયા છે તે સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખ્યા છે માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એ ઉપાય કરવો આધારાનંદ સ્વામી આ ઉપાય કરે છે કે મુક્તાનંદ સ્વામી મારી પર રાજી કેવી રીતે થાય સારંગપુરનું બીજું વચનામૃત શાંતિથી વાંચજો ઘરે જઈને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થયાનું ભગવાનની મૂર્તિમાં હેત કરવા માટે આપણે બધા સત્સંગમાં આવેલા છીએ આપણે બધાને ભગવાનની મૂર્તિમાં હેત કરવું છે પણ જોઈએ એવું હેત થતું નથી કરવું કેમ એનો ઉપાય વચનામૃતની અંદર સારંગપુરના બીજામાં બતાવ્યો જે મોટા પુરુષોને ભગવાનની મૂર્તિમાં હેત છે એનો રાજીપો આપણી ઉપર થાય એવું આપણે વર્તીએ એટલે આપણને ભગવાનની મૂર્તિમાં હેત થાય સારંગપુરનું બીજું બરાબર ધ્યાનથી વાંચજો સિદ્ધાંત્રુ વચનામૃત જેવો કોઈ ગ્રંથ નથી હજુ પણ કહું છું જેને વચનામૃત વિનાનો સત્સંગ છે એની પાયા વિનાની ઈમારત છે બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે પચીસ વર્ષે પચાસ વર્ષે પણ ઇમારત તૂટીને ભાંગીને રાખ થઈ જશે અમૃત સત્સંગ જેની પાસે બુદ્ધિ છે એની વાત કરું જેને હોય ને એને વાંધો નથી પણ જો ભગવાને બુદ્ધિ આપેલી હોય અને બુદ્ધિ પાછી દોડતી હોય એક તો આપેલી હોય અને દોડતી હોય તો એ બુદ્ધિને વચનામૃત સિવાય પાવન કરી શકાય એવી નથી બુદ્ધિ હોય ને દોડતી હોય તો વચનામૃત સિવાય પાવન નહી થાય વચનામૃત વિના સ્ટોપ નહીં થાય વચનામૃત વિના ગમે તેવો બળીઓ હશે ત્યાગી હશે કે ગ્રહસ્થ હશે પણ વચનામૃત વિનાનો સત્સંગ એટલે કેવી ઈમારત બોલો થોડી પાયા વિનાની ઈમારત હેઠી આવી જાય એને વાર ના લાગે અને વચનામૃત ઉપર તૈયાર થયેલી ઈમારત હરિકેન લાવી દો ને તમે ભૂકંપ લાવી દો ભૂકંપ લાવો ને વીસ પોઈન્ટ નો ભૂકંપ લાવો ને આખો ભલે ના આવતો ના ના થાય કાંકરી ખરે એ વચનામૃત ની તાકાત છે કોઈ વ્યક્તિની તાકાત નથી માટે વચનામૃત નો અભ્યાસ બહુ જ ઊંડાણથી અને સદગુરુ ની વાતોનો અભ્યાસ બહુ જ ઊંડાણથી નિષ્કુળ કાવ્ય નો અભ્યાસ ભલે ના કરી શકો હાલશે પણ વચનામૃત એમાં પણ બધા ના વાંચી શકો તોય નંબરો સંતોને પૂછી લો આટલા નંબર વાંચવાના એટલા નંબર વાંચ્યા કરો જાજુ ના વાંચી શકો કાંઈ નહીં પણ હજુ હું જોઉં કેટલાક વાંચે છે આંગળી ઊંચી નથી કરાવતો કેટલાક વાંચે છે વચનામૃત ઘણાને તો વચનામૃત શબ્દ અહીં કથામાં સાંભળતા હશે ત્યારે જ બાકી વચનામૃતનું પૂઠુંય કોને ખોલ્યું છે એવું હશે અને સદગુરુની વાતો એ વાંચવાનો ટાઈમ ના હોય એ તો બહુ અઘરું જેને જેને એવું અંગ હોય ફક્ત સેવા કરવાનું અંગ હોય ખાલી મથવાનું અંગ હોય એ સેવા નથી એ તો ખાલી મથવાનું અંગ છે જેને વાર્તાનું અંગ ન હોય વાંચનનું અંગ ન હોય ભજનનું અંગ ના હોય એ બધાને ખાલી મથવાનું અંગ કહેવાય સાફ સફાઈ કરો તોય આમથી આમ પોટલા ગોળવો તોય ગમે તે કરો રોજ ઉઠીને પોતા મારો તોય એ કહેવાય એ મથવા વાળા છે એને સત્સંગ ના કહેવાય સત્સંગ તો વાત જ જુદી છે એ તો જોઈએ જ સેવા તો જોઈએ જોજો પાછા સેવા વાળા બંધ ના કરી દેતા બાપા ને તારું નીચે સેવા આલે છે ઉપર આવી જશે હમણાં હોપીન આવ્યો છું ઓલા પાવતી ફાડતા કે સેવા મૂકવું આ ઓપરેટર વાળું કે હું સેવા મૂકું મારે તો ઉપાધિ થઈ જાય

ભક્ત ચિંતામણે નિષ્કુળાન કાવ્ય છે જો પાયામાં એ બધું નહીં હોય તો આ તો બધું ઝાકળ છે ઝાકળ છે આ કથા કરવી આ વ્યાસપીઠેથી એટલે હું પણ પોતે એવું ન માની શકું મારે વચના ચાલે એટલે શાસ્ત્રનો અભ્યાસ તો વાતો કરવા વાળા નહીં જોઈએ વાતો સાંભળવા વાળા નહીં જોઈએ બેહવા વાળા નહીં જોઈએ બધાને આપણને અભ્યાસ જોઈએ મોટા પુરુષોને રાજી કરવાનું તાન જબરું આધારાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને એવા રાજી કર્યા પછી તો હે મહારાજ પ્રાગજી દવે કે છે હરિભક્તો તમારે માટે ફળ ફૂલ આદિક લાવે છે ને એમ મુક્તાનંદ સ્વામીને મોટેરા સાધુ જાણીને એની માટે ફળ ફૂલ લાવે છે આવું પ્રાગજી દવે હરિચરિત્રાનું સાગરમાં કે છે તો હવે હું તમને કહું કે તમે ફ્રૂટ લાવ્યા હોય તો કોના માટે લાવવાનું હોય આમ જનરલ વાત કરું છું જનરલ કહું છું અત્યારે સાંભળ્યું તરત ના કહેતા આવે આમ જનરલ આપણી માન્યતા શું ભાઈ બધું લઈ જવાનું કોના માટે ભગવાન માટે હવે આપણે બરાબર છે તમે બધા સમજણ વાળા છો ને આપણો સમાજ આખો ભગવાન બે થી ઘડેલો છે પણ મોટે ભાગે તમે આમ જનરલ સમાજની અંદર એવું સાંભળવા મળે કે ફ્રૂટ લઈ જવાનું કોના માટે ભગવાન માટે અને તમે જો ભૂલથી એવું બોલી જાવ એ સમાજ આગળ કે આ દ્રાક્ષ હું તો સ્વામી માટે લઈ જાઉં છું તો હું કે આવાના આવા ગંડવા જલાયો છે ને તમે લોકોએ ભગવાન માટે હોય ભગવાન માટે સાધુ માટે હોય કોની માટે હોય કોની માટે હોય ભગવાન માટે હોય સાધુ માટે હોતું હશે સાંભળો પ્રાગજી દવે કે છે સાગર તરંગ વીસ અરે તરંગ ત્રેવીસ પૂર વીસ હે મહારાજ જેમ હરિભક્તો તમારે માટે ફળ ફૂલ આદિ લાવે છે તેમજ મુક્તાનંદ સ્વામીને સૌ સંતોમાં મોટેરા જાણીને તેમના માટે પણ અપાર વસ્તુ લાવે છે અને સ્વામી આગળ ભેટ ધરે છે સ્વામી ભક્તોને રાજી રાખવા મુક્તાનંદ સ્વામી તેમાંથી થોડું જમે છે સ્વામી માટે લાવ્યા એટલે સ્વામી એમાંથી થોડું ભગવાનને ધરાવીને જમે છે અને બાકીનું ભક્તોને પાછું આપે છે ભક્તોને પાછું આપે છે પણ સ્વામી એમાંથી થોડું જમે છે આપ કે માની દેત પ્રિતયાની સ્વામી પોતે થોડું જમે છે પણ તોય પાછા પ્રસાદ થોડો કોને આપે છે સિદ્ધાનંદ સ્વામીને આધારાનંદ સ્વામીને આપે છે હવે સાંભળો વચનામૃતની વાત આવી એટલે હું લઈને નહોતો આવ્યો પણ હવે મારું મગજ પહોંચી જ જાય ગમે તો હું વચનામૃત થોડું વાંચી દઉં પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એક અસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે ઉત્તમ થાય કે ન થાય કનિષ્ઠ ભગત ત્રણ પ્રકારના લેયર છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ કનિષ્ઠ છે એ આને આ જન્મે ઉત્તમ થાય કે ન થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ ભગવાનની માનસી પૂજા કરે જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન બેડી માનસી પૂજા કરે માનસી પૂજા કેવી રીતે થાય હૃદયમાં થાય આંખ બંધ કરીને થાય ભગવાનની માનસી પૂજા ભગવાનને જમાડ્યા પછી ભગવાનની પ્રસાદીની વસ્તુથી ભગવાનના મોટા સંતો ભગવાનના ભક્તો ભગવાનના મુક્તો બધાને માનસી પૂજામાં જમાડવા કનિષ્ઠ માંથી કેવા થવું હોય કેવા થવું હોય પણ ગણને માનસી પૂજા જ બે મિનિટની હોય ભગવાનને પૂરું ના જમાડે તો પછી તો ભગતને સાધુને જ ક્યારે જમાડે ભગવાને હજુ બાજોટ પર આવીને જતા રહ્યા હોય અને ગણા માનસી પૂજા આડી આવતી જ ના હોય માનસી પૂજા જેવું કોઈ તત્વ પ્રગટ જ નથી સત્સંગમાં એવું હોય બોલો ડીસ આવી નથી ને સીધું ઉપાડ્યું નથી હવાર પડી નથી ને અટપારો પટપારો મારા પછી તારો વાળો પૂજાની પેટી બંધ કરીને હાલો ભાઈ એને શું ખબર પડે માનસી પૂજા શું છે માટે થોડુંક ધ્યાન ભજનનું અંગ વધારવું ભગવાનના ભક્તોએ ભગવાન બેડી માનસી પૂજા કરે જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખર્ચ કરે તેમજ મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે થાળ કોને અર્થે કરે ભગવાનને અર્થે એવી જ રીતે કોને અર્થે કરે ભગવાનના ભક્તને અર્થે અને જેવી રીતે પાંચ રૂપિયાનું ખર્ચ ભગવાનને અર્થે કરે એવી જ રીતે પાંચ રૂપિયાનું ખર્ચ તે મોટા સંતને અર્થે કરે એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત કરીને સરખી સેવા કરે તો કનિષ્ઠ ભક્ત હોય તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે તથ કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન અને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે કેવડી મોટી વાત મહારાજે કરી બોલો સો જન્મે કરીને શુદ્ધ થવાનો છે વાત નક્કી અને એ આ જન્મે ચોખ્ખો થઈ જાય કેટલું કરે તો ભગવાન અને ભગવાનના ભક્તની ભેળી સેવા કરે તો એટલે આ બધા સાંપ્રદાયિક સિદ્ધાંતો છે પરંતુ જેને જ્ઞાન ના હોય એને કંઈક આવું સાંભળે કે મુક્તાનંદ સ્વાય માટે ફળ ફ્રૂટ લાવતા હતા ઓહો હા તો ખોટું કહેવાય ભગવાન માટે લાવતા હતા બરાબર છે પણ મુક્તાનંદ સ્વામી માટે હા મોટા સંત માટે પણ લાવતા હતા આ મુક્તાનંદ સ્વામીના એક આદર્શ લૈયા બનીને સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી આવું ખુદ સ્વામીએ જ હરિચરિત્ર સાગરમાં પ્રાગજી દવે મહારાજ પાસે મારા વખાણ કર્યા અને મને શ્રીહરિનો રાજીપો અપાવે વગેરે વાતો લખી છે પણ આ બધાનું કારણ શું હતું આધારાનંદ સ્વામીએ હરિચરિત્રો સાગર કેટલો મોટો ગ્રંથ લખ્યો કેટલો મોટો ગ્રંથ આજે ઠેર ઠેર એની કથાઓ થાય છે કેટલો બધો ગ્રંથ પ્રખ્યાત થયો મુક્તાનંદ પરંપરાની અંદર આવેલો આ ગ્રંથ છે આની પાછળનું કારણ કેટલું હતું સ્વામીના હૃદયમાં જે ભાવ હતો ને એ અહીં લખેલો છે સ્વામી એ પોતે જ લખ્યો છે હરિચરિત્ર નું સાગરના તરંગ પહેલામાં પહેલું પુર અને પહેલા જ તરંગમાં ताते मम गुरु परम कृपाला ताते मम गुरु परम दयाला ताते मम गुरु परम दयाला ताते मम गुरु परम दयाला मोक्ता नन्दमुनि

कहे हरे त्राहे जैसे ओह कहे हरि चरित्र ही जैसे आ कृपा से लिखत ही तैसे हा कृपा से लिखत ही कृपा कि कृपे लिखतही ते सि कृ लिखेता ते मम गुरु परम दयाला ते मम गुरु परम दयाला मोक्ता मुनि સ્વામીએ પહેલું જ લખ્યું મારા ગુરુ મુક્તાનંદ સ્વામી પરમ દયાળુને કૃપાના મહાસાગર સમાન હતા એમને જે જે શ્રીયરીના ચરિત્રો મને કયા તેમની કૃપાથી મેં લખ્યા છે હવે મારો પ્રશ્ન છે આધારાનંદ સ્વામીને દીક્ષા કોને આપી તમે કથા સાંભળી જ ક્યાંક નહીં વીરજી હતું એમનું નામ હંસરાજ સુથારના દીકરા શ્રીજી મહારાજે એમને દીક્ષા આપી છે ભગવાન છે ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ એ શું કે છે મારા ગુરુ કોણ છે બોલો શ્રીજી મહારાજ છે જ શ્રીજી મહારાજે દીક્ષા આપી છે

કઢાવી કેમ નાના કઢાવી કેમ ના નાખી આ કે કાઢી નાખવા મારી જ કૃપા શ્રીજી મહારાજને પણ ખબર છે જીવની કોઈ તાકાત નથી કે મારા સુધી ડાયરેક્ટ પહોંચે મારા સુધી પહોંચવા કોઈ ને કોઈ સદગુરુની જરૂર પડે 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 ને પડે જ આ જ દિવસ સુધી ગુણાદિત્યાનંદ સ્વામી કે કોઈ એવો દીઠો નથી કે ભગવાનને પામ્યો હોય કોઈ દીઠો નથી સદગુરુ વિના કોઈ ભગવાનને પામે છે જ નહીં આપણા જીવનની અંદર એ કરીએ જીવનમાં કરે કેવો હતો કેવો થયો એના બેઝમાં જો ઊંડા જશો ને તો સદગુરુ નીકળશે સદગુરુ નીકળશે સાધુ નીકળશે મહેન્દ્રભાઈ કઈ બીજું નીકળે એવું લાગે છે આ કપાળમાં ચાંદલો છે એ સાધુ વિના થાય એવું લાગે છે લાગે છે સાધુ વિના ચાંદ્રાયણ કે ધારનું નું થાય એવું લાગે છે થાય 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 જ જ જ નહીં વિના કશું ના સત્સંગ નો સિદ્ધાંત છે ભગવાનમાં જોડાવાનું છે ભગવાનને ધારવાના છે ભગવાનને પામવાનું છે પરંતુ ડાયરેક્ટ પમાતું નથી કૃપા સદગુરુ ની જોઈએ છે આધારંદ સ્વામી નંદ પંક્તિના સાધુ તોય કે છે મારા ગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપાથી આ બધું થયું છે મારી મુક્તાનંદ સ્વામીની મારી ઉપર બહુ દયા છે બહુ કૃપાના સાગર છે એના કારણે મેં આ હું કરી શક્યો છું આ આદર્શ શિષ્યનું લક્ષણ છે કે હંમેશા ક્યારેય પણ પોતે યશ લેતો નથી પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર પણ આપણને જોવા મળે ગુરુજી કે મને તો કોઈક વાસન ઉટકવાય ના રાખે ચાની લારીએ કોઈ મને ચાની રકાબી ધોવા પણ ના રાખે એટલી મારી બુદ્ધિ છે પણ આ જેટલું છે છે એટલું મારા ગુરુજીની દયાનું આ મોટાના મોટાના આપણને જોવા જોવા મળે મળે માટે બહુ સરસ મહારાજને મોટાએ મને જેવી કડી સુજાડી છે એવી લખી છે જીવનમાં આ કડીને બહુ પાકી કરજો તમે ગમે એટલી સેવા કરતા હો તમે ગમે એટલું દાન કરતા હો તમે ગમે એટલી ભક્તિ કરતા હો તમે ગમે એટલો ધર્મ પાડતા હો તમે ગમે એટલી વાર મંદિરમાં આવીને રાત દિવસ આવીને મંદિરની અંદર આખી કાર્પેટો ઘસી નાખતા હો અને હું ગમે એટલી વાર ગમે એટલા ને તમારા જેવાને કંઠી બાંધી દેતો હોઉં પાંચ હજાર ને દસ હજાર ને પચીસ હજાર ને કંઠીઓ બાંધીને સત્સંગી કરી દીધા હોય તો પણ મારે અને તમારે જે વસ્તુ યાદ રાખવાની છે એ આ કડીની અંદર છે कर्तापनुषे विस समान कर्तापुष विष स कर्तापुषे विस समानो च विष समान ते थी दूर रहे भगवाना તેથી દૂર રહે ભગવાના તેથી દૂર રહે તેથી દૂર રહે ભગવાન કરતા અ કરતા મારો નાથ કરતા કરતા अकरता मारो नाथ करता करता मारो नाथ हो वास्तु हरिणि साक्षात् हो वस्तु हरि અથ હું તો વસ્તુ હરી ની સાક્ષાત હું તો વસ્તુ હરી ની સૌથી મોટું ઝેર સૌથી મોટું પોઈઝન કયું કરતા પણ છે વીસ સમાન સૌથી ખરાબમાં ખરાબ કો આપણા કલ્યાણનું ગમે એટલા આપણે કલ્યાણના માર્ગે ગમે એટલા વર્ષો સુધી ચાલેલા હોય પણ એક મિનિટની અંદર દૂધને ફાડી નાખે એવું ખતરનાકમાં ખતરનાક વસ્તુ શું છે કરતા પણ કરતાં પણ કરતા પણ એટલું ખરાબ છે ને આ બગત ઓક્ટ્રોપેડ વગાડે છે અત્યારે એના મનમાં કશું જ નથી આટલા વર્ષોથી ઓક્ટ્રોપેર વગાડ્યું અત્યાર સુધી ક્યારેય સંકલ્પ નથી થયો કે હું વગાડું તો જ વાગે આ તબલા વગાડે છે એક જ તબલા વાદક છે પણ એને કોઈ દિવસ અત્યાર સુધી નથી થયું કે મારા વિના કશું ના આલે આ ગાવા વાળા છે એને અત્યાર સુધી કોઈ દી એવું નથી થયું કે હું ના હોઉં તો ના ગવાય ને હું હોઉં તો જ ગવાય આ ઓપરેટર છે આને એવું કોઈ નથી થયું અત્યાર સુધી નથી થયું કે ભાઈ હું ઓપરેટ કરું તો જ આ સિસ્ટમ હાલે હું ના હોઉં તો ના હાલે ઓલા પાવતી ફાળવા વાળા છે એને અત્યાર સુધી નથી થયું કે હું હોઉં તો જ આ થાય ના હોઉં તો ના થાય આ લાઈવ કરવા વાળા છે એને અત્યાર સુધી નથી થયું કે હું હોઉં તો લાઈવ થાય ને હું ના હોઉં તો ના થાય આ મેં તમને દ્રષ્ટાંત એટલે દીધા કે આને હું દઈ હકું સમજ્યા ને એટલે આટલાના દીધા હવે એને કોઈ દિવસ નથી થયું આ કશું જ નથી થયું હવે આને ઓક્ટ્રોપેડ ની જગ્યાએ ઓક્ટ્રોપેડ વગાડવા માટે આવતા વીક થી બીજા કોઈને બેસાડ દેવામાં આવ્યો એમને કહેવામાં આવ્યું કે તમે ખુરશે બેસો તબલા વાદક ની જગ્યાએ બીજો તબલા વાદક મૂક્યો ભાઈ તમે ખુરશે બેહો ગાવાવાળાની જગ્યાએ બીજો ગાવાવાળો મૂક્યો તમે ખુરશે બેહો આ ઓપરેટરો જગ્યાએ બીજા મૂક્યા તમે ખુરશે બેહો તો પણ કશું ના થયું કશું ના થયું સંતોની જેવી આજ્ઞા સંતો વગાડતા કરતા સંતો હું અહીં આગળ કથા કરું છું કઈક આયોજન કરતો ગુરુજી કે બધું પડતું મૂકીને માળા કરો કઈ વાંધો નહીં ગુરુજીએ કીધું છે માળા કરવા લાગ્યો પણ પછી પછી શું થાય કે બાજુમાં કોક આવે પેલા તો તમે જ વગાડતા તબલા કેમ વેદાંત ભગત હા હવે તમને બેહાળ દીધા કેવું લાગે છે એ તો જેમ સંતો કેમ બીજું ના ના પણ એવું થોડું હોય એવું થોડું હોય તમારો અત્યાર સુધી તમે તમારું આવે તમારી કોઈ ગણતરી કરવામાં આવે તમારું નામે બોલાવ્યું એક મહિનામાં તમારું પહેલા કેટલું કહેતા હતા સંતો કે મારા વેદાંત ભગત નાના કેટલા તબલા વગાડે ને કેવું આ તમને યાદ કરે છે એ બરાબર વેદાંત ભગત આમ થોડું માથું બરાબર કરતા પણ હું હતું નહીં એમાં હતું જ નહીં પણ પ્રગટ કરવામાં આવ્યું હવે આ કરતા થયો એટલે શું ઉતર્યું એની અંદર કરતા છે વીસ સમાન નિષ્કામ સ્વામી તમે અત્યાર સુધી કરતા હતા હવે ગુરુજીએ તમને માળા કરવા બિહાર દીધા હવે તમારું નામ એ લે છે હા ભગત મારા હિતે જ શું છે આને સાચી ખબર પડી વાસ્તુ કેવી થાય વીસ પાવા વાળો હિતે જ શું લાગે જે કરતા આપણા મગજમાં નાખે છે કે ભાઈ તું કરતા છો ને

ઓલું કરતા પણ એટલું વાલું છે ને એટલું વાલું છે ને કે ના પૂછો વાત આ તમારા એટલે દીધા કે કરતા નથી કરતા થયા ને તો પતિ કરતા ના થતા અ કરતા રહેજો અ કરતા રહીશું ત્યાં સુધી આપણા માથે કોઈ જોખમ નથી જે દી કરતા થયા કરતા એટલે માલિક કરતા એટલે કોણ માલિક કરતા થયો એટલે માલિક થઈ ગયો માલિક થયો એટલે મરવાનો સમજાયું કરતા એટલે માલિક અને માલિક એટલે મરે પણ મોટા મોટાના જીવનમાં તમે જોવો ને કોઈ કરતા નથી થયા બધા અકર્તા રહ્યા છે પરમાત્માને કરતા રાખ્યા છે પરમાત્માને પ્રધાન રાખ્યા છે દાસ થઈને રહ્યા છે મહારાજને મોટાના દાસ થઈને રહ્યા છે જેના જીવનમાં કઈક દૈવત છે ને બધા દાસત્વ ભાવવાળા છે અને કરતા પણ આવે ને એટલે ગમે ખલાસ થઈ જાય લકવા થઈ ગયો ટીબી થઈ ગયો શું થઈ ગયું ટીબી થઈ ગયો કરતા ટીબી એ વહેલો મોડો મરવાનો ટીબી થયો એટલે એટલે કરતા કોઈ દી ના થવાય સેવા કરવા વાળા દાન કરવા વાળા મારા જેવો કથા કરવા વાળો આયોજન કરવા વાળો કઈક પાંચ જીવને સત્સંગ કરાવવા વાળો આ બધાને આ કરાવવા વાળો અને કરવા વાળો એને આ બધું ધ્યાન રાખવાનું છે કે આ બધું કરે છે કોણ હમણાં જ પૂજ્ય સુવૃત કથા વાર્તા દરમિયાન આવ્યું છું કરે છે મહારાજ કરાવે છે મહારાજ અને કરવા દે છે પણ મહારાજ જયારે મહારાજ જ કરે છે હું કરતો જ નથી તો શું આ અશ્વિન ભગતે મંદિર થયું ત્યારે દાન કર્યું મોટું અશ્વિન ભગત કર્યું ને તમને જો મનાયું નથી નથી કર્યું એમને બરાબર મંદિર આ કરવાનું થયું ત્યારે ભગતે એના ઘર ઉપર લોન લઈને આપ્યા બહુ મોટી રકમ આપી બરાબર અશ્વિન ભગત ને દિવસ સુધી ક્યારે એવું ના થયું કે મેં આટલા રૂપિયા આપ્યા મારું નામ મારું મારું કઈક આ કરવું જોઈએ મારો વર્ષમાં એકવાર ઉલ્લેખ કરવો જોઈએ કોઈ દી ના થયું પણ અશ્વિન ભગતને કોક મળે ભગત તમે બધી વાત સાચી પણ ક્યારેક તો તમને પાટોસો દરમિયાન તો યાદ કરવા જોઈએ ને કે તમે આટલું દાન કર્યું છે અશ્વિન ભગતને કોઈ દાડો મગજમાં પણ આવે દીધું છે અત્યાર સુધી નહોતું દીધું છે પણ શબ્દ મળતાની સાથે એમ થઈ ગયું મેં દીધું છે અને પછી સાધુ આવે બાઈ ચડાઈ મેં દીધું છે મારું કોઈ દાડો નામ ઉલ્લેખ નથી કરતા ભગત ને ના થયું ભગત ના ઘરવાળાને કોઈ પકડે કરતા પણ નથી અકર્તા બનાવતા જન્મો જન્મ થાય છે જીવને કરતા પણ પકડાયેલું જ છે એક જન્મ નથી કરોડો જન્મનું કરતા પણ દંડો જાલીને આલે છે કે હું કરું છું મારાથી થાય છે હું કરું છું મારાથી થાય છે આવું તો જન્મો જન્મથી આપણે દંડા ઝાલેલા છે એ ખોટા દંડા ને છોડાવવા માટે તો આ સદગુરુ ના ચરિત્ર છે એવા ખોટા જલઈ ગયા છે એને છોડાવવા માટે ચરિત્ર છે હવે એ ચરિત્ર છે એ ચરિત્ર તો આપણને શીખવાડે છે એ તો છોડાવે છે છે તેથી દૂર રહે ભગવાન કરતા અ કરતા મારો નાથ હું તો વસ્તુ હરી સાક્ષાત મારો માલિક તો મારો મહારાજ છે એને જે મારામાં રહીને કરવું છે એને જે મારા દ્વારા કરાવવું છે એ કરાવે છે એ કરે છે તો યશ કોને જાય મહારાજને જાય કોઈક મોટા પુરુષની કૃપાથી તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદમુનિ ક્રિપાલા આજે આ બગીચો અજયભાઈએ સરસ મજાનો બહાર તૈયાર કર્યો છે પોતે મહેનત કરીને બહુ મોટી એમાં સેવાય એમાઉન્ટની સેવા કરી છે બધું લાવીને પથરા લાવ્યા એનો ખર્ચો પોતે કર્યો છે અને પોતે પથરા ઉપાડીને મજૂરની જેમ કામ કર્યું છે પણ માની લો કે બગીચો પાંચ વર્ષ થયા ને હવે બગીચાની સિસ્ટમ કંઈક બદલવી છે સંતોએ નિર્ણય કર્યો ને બગીચો બદલી નાખ્યો અજયભાઈએ જોયું અજયભાઈ થયું કંઈ વાંધો નહીં જેવી સંતોની ઈચ્છા કારણ કે તે દિવસે ભગવાનને સાધુ રાજી કરવા કર્યું તો આજે ભગવાનને સાધુ રાજી કરવા કર્યું અજયભાઈને કંઈ ના થયું પણ બીજા ભાઈ ગયા અજયભાઈ તમારી મહેનતનું શું તમારા પૈસાનું શું વાત સાચી છે વાત સાચી છે અજયભાઈ ન્યા તો ગુલાબ વાવ્યા કે ગુલાબ તો ભગવાનને સાધુને રાજી કરવા વાવ્યા હતા પણ આ જે મળ્યો ને એને કરતાં પણ એમને વાવ્યા ત્યારે કરતાં પણ નહોતું મેં કર્યું છે મારાથી થયું છે મેં રૂપિયા ખર્ચ્યા છે મેં મજૂરી કરીશ હું પ્રેક્ટિકલ વાતો એટલા માટે કરું છું કે જીવનની અંદર જરૂર ઘણીક વખત પ્રેક્ટિકલની પડતી હોય પ્રેક્ટિકલની તમે સાંભળી લો કે આધારાન સ્વામી આવ્યા હતા પણ આપણું કરતાં પણ ક્યાં અડે છે મને આ કરતાં પણ કઈ જગ્યાએ ટચ થાય છે ને તમને કઈ જગ્યાએ ટચ થાય છે એ તમને ખબર પડવી જોઈએ મને ખબર પડવી જોઈએ નહીં તો કરતા પણ આની કડી ગાય લીધી પૂરું થઈ ગયું ખુરશી પરથી ઉભા સત્સંગ પૂરો આવતા શનિવારની વાત આવતા એમ કઈ સત્સંગ થાય એવી રીતે ન થાય પ્રેક્ટિકલ આપણા જીવનમાં કઈ જગ્યાએ ટચ થાય છે ટચ કઈ જગ્યાએ અજય બેન તરત પકડી ગયું કે હા મેં રૂપિયા ખર્ચ્યા હતા મજૂરી કરી હતી ને આમે કર્યું પાછો કેવા વાળો એટલો સરસ મળે તમારો જે બગીચો બનાવેલો હતો ને એ બહુ સરસ લાગતો હતો આ તમને નહીં લાગતું કે આ જગ્યા છે થાય ખરું ક્યારેક કર્યું તો એવા પાંચ દહ પચા પથરા બતાવે ને તો અજય ભાઈ કરતા ના હોય ને તોય કરતા આ બે રીતે કરતા થવાય એક તો આપણે આપણું કરતા પણ હું ટાળવાનું છે વિચારપૂર્વક જે હોય એને ક્યારેય વિચારશો નહીં કે હું હોઉં તો જ આ થાય જે તમે સેવા કરો છો જે તમે દાન કરો છો જે તમે મંદિર આવો છો જે તમે રસોડામાં સેવા કરો છો સેવા કરતા હો હું કથા કરવાની સેવા કરતો વ્યવહાર કરવાની મોટાની આજ્ઞા સેવા કરતો સત્સંગમાં વિચરણ કરતો હો મારે તમારે એક વખત પણ સંકલ્પ ના કરતા કે હું હો તો જ આ સત્સંગ હાલે મારા જેવા કરોડ નિષ્કામ નહી હોય ને તોય સત્સંગ હાલશે કરતા પણ હું ક્યારેય ના પકડતા ભાઈ બાઈ નાના મોટા ક્યારેય નહીં આધારણ સ્વામીના જીવનમાંથી પાક્કું કરો કે કરતા પણ રાખવું જ નથી જીવનમાં મહારાજ જ કરે જ મહારાજ કરાવે છે તો થાય છે મહારાજ વિના કાંઈ થતું નથી કારણ કે એવો સમય આવે ત્યારે કરતા પણ આપણી અંદર પ્રગટ થઈ જાય જો ધ્યાન ન રાખીએ તો હવે આપણે તો ટાળી નાખ્યું છે પણ આવું કોક મળી જાય તો માટે બીતા રહેવું કરતાપનાથી બહુ બીજો બીજાથી બીવો કે ના બીવો કામ ક્રોધ લોભ થી નહીં બીવો તો ચાલશે સાંભળજો કામ ક્રોધ લોભાદિક પડ્યા હશે એનાથી નહીં બીવો તો ચાલશે એમાં તો કોક ભગવાન કે સંત દયા કરશે ને પાર પડી જવાશે પણ કરતા પણ જો આવ્યું ને ભગવાન સ્વામી પોતેય પાર નહીં પાડી શકે સંતો ક્યાંથી પાડી શકે એ પાર ન પાડી શકે માટે કરતા તમે બધા નથી રહેતા હું જાણું છું બહુ નિર્માણી ભાવે બહુ દિવ્ય ભાવે સેવા ભજન દાન આદિ કરતા હો છો કેવો ભાવ હોય છે તમને બધું કરવામાં છતાં પણ જાળવવું કોને પડે સોનાની લગડી હોય ને એની ઉપર કાટ ના ચડે ને એનું ધ્યાન રાખવું પડે ધોળા કપડામાં કાળા ડાઘા ના પડે ને એનું ધ્યાન રાખવું પડે એટલે આ તો એક ધોબી ઘાટ છે આવા પ્રસંગો પાક થોડા ધોકા તમને થોડા મારા હાથમાં મારી લો ક્યાંક કચરો હોય તો નીકળી જાય અને ના હોય તો ચોખ્ખા રહેવાય આવવાનું હોય તો એ વિઘન આપણું ટળે માટે કરતા પનાથી આથી બીવું કરતા પણો છે વીસ સમાન પણો છે વીસ સમાન મોઢે કરી દેજો આ કડિયા તમને ગાવાની મજા આવે છે ને મોઢે કરી દેજો ઝેર પીવાય ના જાય કરતા પનો છે વીસ સમાન કરતા પણો છે વીસ સમાન तेथी दूर भगवान तेथि दूर रहे भगवान करता अ करता ना करता ना વાસ્તુ હરી ની ને સાક્ષાત વસ્તુ હરી ને સાક્ષા બસ મહારાજ ની વસ્તુ છું ને મહારાજને જે કરાવવું છે કરે છે મહારાજને જે અપાવવું છે એ આપે છે આવે જે પોતે અકર્તા જ થઈ ગયો છે કરતા રહ્યો જ નથી એને કોઈ જગ્યાએ માન આવે એને કોઈ જગ્યાએ પોતાના નામની પડી હોય એને કોઈ જગ્યાએ પોતાની સત્તા અધિકની પડી હોય એને કોઈ જગ્યાએ પોતાના અસ્તિત્વની પડી હોય એને તો અસ્તિત્વને ઓગાડીને ભગવાનને ભેટી જવું છે કેટલી વખત અસ્તિત્વને રાખ્યા છે અસ્તિત્વને રાખ્યા છે એના કારણે તો હજુ ભટકીએ છીએ અસ્તિત્વને ઓગાડશું ત્યારે મહારાજને મળી જઈશું ત્યારે મહારાજને મળી જઈશું મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજમાં અસ્તિત્વને ઓગાડ્યું ગોપાળન સ્વામી જેટલું સામર્થ્ય આપણામાં કેટલું ગોપાળન સ્વામી મરેલા ને જીવતા કરતા ગ્રહણ અટકાવતા તો પણ કોઈ કીધું સ્વામી તમારાથી થયું ગોપાળન સ્વામી કે જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા થકી કાંઈ ન થાય થાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય ગોપાળન સ્વામીએ પોતાનું અસ્તિત્વ નથી રાખ્યું હનુમાનજી કોને પધરાવ્યા સારંગપુરમાં ગોપાળન સ્વામીએ હનુમાનજીની રોજ આરતી થાય રોજ સુખડીના થાળ થાય લાખો લોકો હનુમાનજીની માનતા કરે પણ ગોપાળન સ્વામીના નામે એક થાળ ના થાય ગોપાલ સ્વામીનું એક મંદિર નથી છે હનુમાનજીના મંદિરો અબજો છે લાખો છે અને ગોપાલન સ્વામીનું એકય મંદિર નહીં વાસ્તવિક સામર્થ્ય તો હનુમાનજી કરતા ગોપાળન સ્વામીની લાકડીની જાજી છે લાકડી કરતા ગોપાલ સ્વામીની કેટલી હોય પણ ગોપાળન સ્વામી પોતાનું કોઈ અસ્તિત્વ નહીં ગોપાળન સ્વામી જેવા મોટા જો પોતાના અસ્તિત્વને ઓગાડતા હોય આ પુરુષોત્તમ નારાયણમાં તો ઊન તમે તો કીડી મકોડા છીએ આપણે તો ગરુડ નથી ચકલી નથી કીડી અને મકોડા મોત ને મરતા કેટલી વાર લાગે ચકલી હોય તો કઈક સારું ઉડતા આમ આવડે કીડી તો ઓ કોક ભગવાનનો ભગત નીકળ્યો જો પગ આવી ગયો પૂરું આ જન્મ એક જન્મ તો પતી ગયો મચ્છરનું આયુષ્ય કેટલું એમ આપણે તો કીડી મકોડા અસ્તિત્વને ઓગાડો જે જે જગ્યાએ કરતા પણ લાગતું હોય ને કરતા પણ ગોતો મારા જીવમાં કરતા પણ સત્સંગમાં તમને કરતા પણ ક્યાં લાગે છે ગોતો અભ્યાસ કરો તમારા પરિવારમાં તમને કરતા પણ ક્યાં લાગે છે ગોતો અને એ ગોતી ગોતીને એને ટાળો એ ટાળશો એટલા આપણે બધા સુખિયા થાશું એટલા સુખિયા થશું કારણ કે એ બહુ જ ખતરનાક વસ્તુ છે ટેન્શનવાળી છે ટેન્શન ફ્રી થવું હોય ને એને પણ છોડવું પડે ભગવાનના માથે મૂકવું પડે એટલે જે કરતા થાય એ મરે શેખ મિયા મર્યા ને કેટલાય મર્યા કરતાપનાની અંદર તો પણ અકર્તા થયા ને એ બધા જીતી ગયા માટે કરતાપનાને છોડીને ભગવાનને ભજવા આધારંદ સ્વામી આવ્યા હતા મુક્તાનંદ સ્વામીને કરતા રાખતા શ્રીજી મહારાજને કરતાં રાખતા અને પોતે અ કરતા રહેતા મુમુક્ષુએ પોતાના ભગવાનને પોતાને મળેલા સદ્ગુરુને કરતા બનાવવા એ કરે છે એમનાથી થાય છે હું કઈ નથી કરતો એવું જે હળવો ફૂલ રહે એને કોઈ દાડો અભિમાન ના આવે સત્સંગમાંથી પડે નહીં આવી રીતે દાસત્વ સ્વામીની અંદર અઘાધ હતું આધારન સ્વામીએ કેવું સમર્પણ પોતાનો બધો જ યશ ખરેખર ગ્રંથ લખ્યો કોને આધારન સ્વામી ઓગણસાહીઠ વર્ષે પણ આખા ગ્રંથ નો યશ કોને આપ્યો મુક્તાનંદ સ્વામી આનું નામ શિષ્ય છે શિષ્ય આનું નામ છે તાતે કૃપાલા મારા ગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપાને દયાથી આ બધું લખ્યું છે સત્સંગી જીવન એ લખ્યું ને સત્તાનંદ સ્વામી આખું જ સ્વામીએ આખું સુવ્રત મુનિ નું લખ્યું સદગુરુની કૃપાથી લખ્યું શ્રીમદ પણ મુક્તાનંદ સ્વામીએ સ્વામીને સ્ત્રીના ચરિત્રોની સાથે સાથે મહારાજની સર્વોપરીતા પણ સમજાવી હતી મુક્તાનંદ સ્વામીને મહારાજનો મહાત્મક જ્ઞાને સહિત નિશ્ચય હતો લોયાનું ત્રીજું વચનામૃત આધારાનંદ સ્વામીને એવું પાયું હતું પોતાના શિષ્યને આધારાનંદ સ્વામીને સ્વામી એવી મૂડી આપી હતી अनन्तकोटि ब्रह्माण्डके स्वामी अनन्तकोटि ब्रह्माण्डके स्वामी अनन्तकोटे ब्रह्माण्डके स्वामी अनन्तकोटि ब्रह्मा

અનંત અવતાર કે અવતારી અવતાર કે અવતારી અવતાર કે અવતારી મુક્તાનંદ સ્વામી આધારાનંદ સ્વામી ને એવું પાયું હતું કે આ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી છે આપણને જેમ આપણા પૂજ્યપાઠ ગુરુજીએ ગળથુથીમાં પાયું છે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે આ વાક્ય ઉપર તો વાલા ભક્તો આ વાક્ય પાયું છે ને એના પ્રતાપે તો અત્યાર સુધીમાં આ સાધુ જીવન વીતે છે એની અંદર નહીં નહીં ને ભગવાનની નિષ્ઠા પાકી કરાવવાની અંદર મદદરૂપ આ વાક્ય થયું હોય કોઈને અને કોઈને બીજે બધે ગ્રહ જાદરિયા માદળિયાની અંદર પ્રતીતિ હોય ને એવી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી બારસો થી પંદરસો વીંટીઓ કઢાવેલી છે અને ભગવાન સ્વામિનારાયણમાં જોડેલા છે બારસો થી પંદરસો વીંટીઓ હજુ ઉપર કબાટની અંદર પાંચ પડી હશે હમણાંની નવી બે હજાર સત્તરની આ ગ્રહ ના ગ્રહ ના માદળિયું ના જાદળિયું કેટલુંય પડ્યું છે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પાકી કરવી અને બીજા આત્માને કરાવવી આપણું પરમ કર્તવ્ય છે મહારાજ જેવું કોઈ નથી યાદ રાખો કોઈ જ નથી મહારાજ જેવું કોઈ કરોડ જન્મે થવાને સમર્થ નથી કોઈ ગમે એટલી સાધના કરે પણ ભગવાન સ્વામિનારાયણ જેવો કોઈ ના થાય સિંહાસનમાં તો એક મહારાજ જ હોય મહારાજ જેવું કોઈ નથી મહારાજ જેવું કોઈ હતું નહીં કોઈ છે નહીં કોઈ હશે નહીં ગમે એટલા મોટા મોટા અનાદિ મુક્તો છે પરંતુ મહારાજ જેવા નથી મહારાજ તો મહારાજ જ છે હા એ પુરુષો તમને લઈને લોયાનું તેરમું એ પુરુષો તમને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય એ પુરુષો તમને લઈને બ્રહ્માદિકને ભગવાન કહેવાય એ પુરુષો તમને લઈને હમણાં આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય પણ એ પુરુષો તમને લીધા વિના તો અક્ષરને ભગવાન ના કહેવાય જેને ભગવાન જેવા કહેવાય છે કે ભાઈ આ ભગવાન જેવા સાધુ છે મોટા મોટા સંતો થઈ ગયા છે ભગવાન જેવા છે એ લોયાના તેરમાં પ્રમાણે પુરુષો તમને લઈને પુરુષો તમને લીધા વિના નહીં એને લીધા વિના તો કોઈને ભગવાન જેવા ના કહેવાય અને એના જેવું કોઈ થવાને સમર્થ નથી ગોપાળન સ્વામી બહુ મોટા સામર્થ્ય સારંગપુરમાં હનુમાનજીમાં મૂક્યું સ્વામી બહુ મોટા પણ એ પ્રતાપ મુકાયો એની સંચાર દોરી કોણ છે મહારાજ મહારાજ તો મહારાજ છે એટલે શ્રીજી મહારાજે બહુ વિચારીને આ સત્સંગની સ્થાપના બહુ વિચારીને કરી છે એના સિદ્ધાંતો પણ બહુ ઝીનવટ ભર્યા બનાવે જો મહારાજ મહારાજની જગ્યાએ મુક્તો મુક્તોની જગ્યાએ સંતો ભક્તો સંતો ભક્તોની જગ્યાએ પણ મહારાજે મહારાજનું જે ઉપાસના છે મહારાજે બધી જગ્યાએ બહુ ચોખ્ખી ઉપાસના રાખી છે અર્ધો અર્ધો પ્રમાણ રહી તેજનો રાશિ છે એને મધ્ય એક સિંહાસન છે એની ઉપર એક જ મૂર્તિ છે બે મૂર્તિ નથી એક જ મૂર્તિ છે એ બેઠી છે આ ઉપાસના છે પણ એ મૂર્તિમાં જોડાવા માટેનું માધ્યમ એ મહારાજ કે ડાયરેક્ટ નથી એ ધામના એ મૂર્તિને ધારવા વાળા જે મુક્ત હોય જેને જે સમયે જે મળ્યા હોય એ સદગુરુ એ ભગવાનના સંત એ ભગવાનના ભક્ત એના દ્વારા એ મૂર્તિમાં જોડાવાય છે આ એનો રસ્તો છે એટલે મહારાજે કેવું કહ્યું ઉપાસના છેદ ઉડે નહીં અને કલ્યાણ માર્ગ બંધ થાય નહીં આવું મહારાજે બેય કર્યું છે સંયોજન કર્યું છે સંયોજન ઘણા જગ્યાએ શું થયું ભગવાન 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 તેમાં સદગુરુ સાધુ હરિભગત કોઈનો નો કાંઈ મહિમા જ નહીં ભગવાન 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 ના તિલક ચાંદલો હોય ના પગે લાગવાનું ઠેકાનું હોય ના એને પૂજા પાઠ હોય ના માનસી હોય એને ના હું ખવાય ને હું ના ખવાય નું ખવાય કે ના ખવાય જોવાય કે ના જોવાય કાંઈ નહીં કારણ કે કોણ ભગવાન કોણ રોકે ટોકે તો ઘણીક જગ્યાએ એવું થઈ ગયું કે ભગવાન જ નહીં ભગવાન જ નહીં આ સંત એ જ ભગવાન આરી ભગત જ ભગવાન એવું થઈ ગયું બે ખોટું છે ભગવાન એકલા એ ખોટું અને સંત એકલા જ ભગવાન ભગવાન કોઈ ઉપાસ્ય સ્વરૂપ છે જ નહીં આ સંત જ ભગવાન એ ખોટું છે ભગવાન એ ભગવાન છે અને સંતમાં ભગવાન છે સમજાયું ભગવાને ભગવાન છે અને એ કોની અંદર રહીને બોલે છે સંતમાં રહીને એમાં રહીને દર્શન આપે છે એમાં રહીને વાતો કરે છે એમાં રોકે ટોકે છે આ સિદ્ધાંત શ્રીજી મહારાજનો સાચો સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપર ચાલવા વાળાને કલ્યાણના માર્ગ જડે છે ઓલામાં જાય એ મરે છે અને ઓલામાં જાય એ મરે છે બેય મરવાનો માર્ગ છે પણ તરવાનો માર્ગ આ છે મહારાજ ઉપાસ્ય સ્વરૂપ છે ભગવાનના સદગુરુ એનું પ્રેરક સ્વરૂપ છે ભગવાનમાં જોડે છે અવતારના અવતારી ભગવાન સ્વામી નારાયણ છે આવું મુક્તાનંદ સ્વામીએ પડવાને ગુરુવારે ઘટપુરમાં રહીને આધારાનંદ સ્વામીએ નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ રચ્યો ત્રેવીસ વર્ષની સ્વામીની ત્યારે ઉંમર હતી સૌથી પહેલો ગ્રંથ સ્વામીએ નારાયણ અંગ ચિંતામણી લખ્યો ઓગણપચાસ કડીઓનો છે ક્યારેક એની કથા કરશું એમાં સ્વામીએ આ ગ્રંથ મુક્તાનંદ સ્વામીને બતાવ્યો સૌથી પહેલા લખીને એટલે મુક્તાનંદ સ્વામીએ ગ્રંથ જોયો સ્વામી બહુ રાજી થયા વાંચીને સ્વામી કે એક કામ કરજો આધાર બોલો ને ગુરુ મહારાજ આ ગ્રંથ છે ને મહારાજ બેઠા હોય ને ત્યારે પ્રાગજી દવે બેઠા હોય મહારાજની પાસે ત્યારે એમના હાથમાં તમે આ ગ્રંથ આપજો મુક્તાનંદ સ્વામી બહુ ચાતુરી હતા પોતાના શિષ્યને મહારાજનો રાજીપો કેમ અપાવવો એ સદગુરુ હંમેશા ધ્યાન રાખતો હોય છે કે મારો શિષ્ય ઉપર મહારાજનો રાજીપો કેવો છે અને મહારાજનો રાજીપો મારા શિષ્ય ઉપર વધારે થાય એવું સદગુરુ ધ્યાન રાખતા હોય છે અને એ તો આપણે કાંઈક સદગુરુ જોડે એવો નાતો જોડ્યો ને સંબંધ જોડ્યો હોય તો ખબર પડે પ્રસંગો પાત કે મહારાજનો રાજીપો અપાવવા માટે આપણને સદગુરુ કેટલી કેટલી પ્રકારથી ટ્રીટમેન્ટ આપતા હોય જેનાથી આપણને ખબર પડે કે મહારાજનો રાજીપો મને અપાવવા માટે આ કર્યું છે અને મહારાજનો રાજીપો આપણને મળે એવું પ્રત્યક્ષ પણ આપણને પછી અનુભવે કે રાજીપાનું સ્વામીએ કીધું પ્રાગજી ચિંતામણી આપજો હાથમાં એટલે પ્રાગજી દવે મહારાજ પાસે બેઠા હતા સ્વામીએ લઈ જઈને આધાર સ્વામીએ પ્રાગજી દવે આપી અને કીધું કે આ ગ્રંથ મહારાજને વાંચી સંભળાવજો એટલે મહારાજ તમને રાજીપો આપશે એટલે પ્રાગજી દવે પાસે નારાયણ ચિંતામણી ગ્રંથ લઈ જઈને સ્વામીએ આપ્યો અને મહારાજે એ ગ્રંથ સાંભળ્યો અને મહારાજ એટલા બધા રાજી થયા આ ગ્રંથની એટલી બધી પ્રશંસા કરવા લાગ્યા આધારણ સ્વામીને પાસે બોલાવ્યા અને સ્વામીની છાતીમાં બંને ચરનારવિંદ આપી દીધા મહારાજે રાજી થઈને છાતીની અંદર શ્રીજી મહારાજ જ્યારે બહુ રાજી થાય બહુ રાજી થાય ચરનારવિંદ ક્યારેય કોઈને છાતીમ ના આપે બહુ રાજી થાય ને ત્યારે આમ છાતી ઉઘાડી કરાવે અને પોતાના બે ચરનારવિંદ આપે ચરનારવિંદ આપે વાલા ભક્તો આ તો મહિમાના સ્તર બધાના જુદા જુદા હોય મહિમાના સ્તર જુદા જુદા હોય કોઈ ભગવાનના મોટા પુરુષો હોય ને જે ભગવાનને મળેલા હોય ભગવાનને મળેલા એવા મોટા પુરુષો હોય ને ક્યારેક આપણો બર્થડે હોય ને જો રાજી થયા હોય ને તેના ચરનારીને માથે લેવા એના ચન્નારીને ક્યારેક હાથમાં લઈને આંખે અડાડવા બહુ મોટા ભાગ્યે પુરુષોત્તમ નારાયણના ચરણ છે જેના અંગે અંગની અંદર ભગવાનનો નિવાસ હોય બેનો હોય તો મર્યાદાની અંદર લઈને ચરણ રજ લે જે જગ્યાએથી સંતો ચાલ્યા છે એવા મોટા ત્યાંથી ચરણ રજ લઈને માથે ચડાવે માથે ચડાવે મને ખબર છે એક કોઈ અહીં ખબર નહીં બે ત્રણ વર્ષ થઈ ગયા કોઈ અહીં સ્ત્રી ભક્ત બહારથી આવેલા હતા એને અહીં આગળ દાદાઓ કે કોઈ હતા કે નહીં મને ખબર નથી પણ એને સ્ટેજ ઉપરથી અહીંથી વાળીને ધૂળ માગેલી કે મારે અહીંની ધૂળ જોઈએ છે સ્ટેજ ઉપરની કેમ તો કે અહીં આગળ સંતો રોજ બેસે છે એટલે સંતોના ચરણની રજ અહીં પડેલી હોય એટલું નહીં વેક્યુમ કરેલી ધૂળ પણ એ લઈ ગયા હતા કે હરિભક્તોના ચરણ રજ પડેલી ધૂળ આ મારે લઈ જવી છે પ્રસાદીની આમાં કોણ ભગત કેટલો મોટો એને મહિમા કેવો હશે વિચારો ખરા કેવો મહિમા હશે મહિમામાં જે લુખો છે ને એ તો સત્સંગમાં છે જ નહીં જેને મહિમા નથી ને ટીબી નો દર્દી છે એ મરી જવાનો મોડો આજે કાલે મહિમા તો કેવો કેવો એનો જે પાવર છે ને એનું જે સુખ જે હૃદયમાં આવતું હોય ને આખું નોખું હોય હાવ નોખું હોય હાવ નોખું હોય અને જેટલું આપણને હૃદયમાં સુખની અનુભૂતિ ની ઉનપ છે ને એ આપણા મહિમાની ખામી છે મહિમાની ખામી છે બાકી મહારાજ તો એના એ મળ્યા છે એવા ને એવા જ ભગવાનના મોટા સાધુ મળ્યા છે એવા ને એવા શાસ્ત્રો એવો ને એવો સત્સંગ મળ્યો છે જેટલી ખામી છે 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 મહિમાની ખામી બાકી એવી રીતે જે કરતા હોય દરેકની તમે જો દરેકની આમ પગે લાગવાની પદ્ધતિ હું તો જોયા જ કરું જોયા જ કરું તમે આટલા બેઠા છો ને તમારા એ વક્કલ છે પગે લાગવાની પદ્ધતિ દંડોટ કરવાની પદ્ધતિ જે સોમેણ કહેવાની પદ્ધતિ દરેકની તમે જો બધાની જુદી પડે કેમ જુદી પડે છે કારણ શું મહિમાનું કારણ છે ઘણા આમ જે સમય કે નામ જતા રહ્યા કોઈ વાર જે સમય આમ ઉભા ઉભા કરી દીધા કોઈ તો જે સમય કહેવાનું જ ભૂલી ગયા જે સમય જ કહેવાનું ભૂલી ગયા બોલો આવું હોય છે જે સમય જ કહેવાનું ભૂલી ગયા આ બધા કારણ એક છે મહિમાનું લેવલ જુદું જુદું છે એને ખબર નથી મન કેવી પ્રાપ્તિ થઈ છે પણ મહિમાને બહુ સમજો બિલકુલ હૃદયથી ક્યારેય પણ કોઈનો ગુરુજી હમણાં જ કીધું હતું કોઈનો મહિમા વધારે સમજાઈ જશે ને તો પ્રોબ્લેમ નહીં થાય પણ કોઈ છે એનાથી ઓછો સમજાઈ ગયો ને તો પ્રોબ્લેમ ચોક્કસ થશે ચોક્કસ થશે મહિમાને વધારે સમજીશું તો વાંધો નથી પણ ઓછો સમજાઈ ગયો તો પ્રોબ્લેમ ચોક્કસ થશે આપણા મેં તમને ના કીધું આ ભીખુ અને ગનશ્યાપ દાદાનું દ્રષ્ટાંત દઉં છું બે ઉમરવાળા દાદાઓ છે બે એકાબીજાની પૂજામાં એકાબીજાને દંડવટ કરે બોલો કેવો મહિમા હશે બે દાદાને કેવો મહિમા હશે આ ભીખુ દાદા આટલી ઉંમર વાળા છે કેટલી ઉંમરથી દાદા છોતેર થયા એનો બર્થ જે દિવસે આવે ને તે દિવસે છોતેર દંડવટે ગુરુજીને દરેક સંતોને જઈને કરે છે એટલે આ તમને કોઈ દી સંકલ્પ થયો આવો તમારી ઉંમર જેટલા દંડવટ કરવાનો એકે તમે જુવાની બેઠા છો આ મંદિરના હોલમાં આ દાદા છોતેર વર્ષે દર બર્થડે હું જોઉં છું પંચોતેર વર્ષના થયા પંચોતેર દંડવટ પંચોતેર વર્ષે એક દિવસમાં કરવાના પછી તો અમારા ઘનશ્યામ દાદા બાજુમાં રહીને તો ઘનશ્યામ દાદા નો એમના બર્થડે આવ્યો ઘનશ્યામ દાદા બર્થડે જેટલા દંડવટ ઠાકોરજીને ગુરુજીને સંતોન કર્યા ઘનશ્યામ દાદા એ બહુ અઘરું છે ભેગા રહીને આટલો મહિમા સમજવો ભગવાનનો ગુરુજી નો સાધુનો આવા ભેગા રહેતા હોય ભક્તોને અમારા દાદા ને ક્યારેક મીઠો વાર્તાલાપ થાય બે દાદાને સમજ્યા મીઠો આમ એકદમ આમ મીઠો થોડો 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 થાય ભેગા રહે એટલે પણ પાછો મહિમા તો એવો ને એવો હું એ જોઉં મને ગજબ નું લાગે કે સારું આમ છે ને આમ પાછો મહિમા જબરો ક્યારેક કઈક થાય છે બોલ્યા હસતા હસતા ક્યારેક મસ્કરી કરે એકા બીજાની પણ મહિમા જબરો ભેગા રહીને આટલો મહિમા રાખો ને એ તો બહુ મહિમાના લેવલ ઊંચા હોય ત્યારે રે બીજાથી ના રે બાપા અઘરું છે ગુરુ છે મોટા સંત નું દિવ્ય ચરિત્ર મોટા સંતનું દિવ્ય ચરિત્ર આપણા જીવન કરે છે પવિત્ર આપણા જીવન કરે છે પવિત્ર માટે કરો નિત્ય માટે डा माताय प्रीत माताय प्रीत माताय प्रीतोडा माताय प्रीत गणश्यां महाराज निजे श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश